નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વેભ્ય જય શ્રી કૃષ્ણ. ફરીથી શ્રી સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન માં આપનું સંસ્કૃતના વિડિયો લેક્ચર 2 માં આપનું હાર્દિક સ્વાગત છે. જે આપણે આગલા લેક્ચર ની અંદર ભણતા હતા કે ચેપ્ટર એ સંભદ્રવમ અને વેદ બરાબર છે, એમાંથી લેવામાં આવ્યું તો કે વેદમાંથી લેવામાં આવ્યું છે. આપણે પહેલા લેક્ચર ની અંદર એની વિસ્તૃત માહિતી સમજી ગયા કે પહેલું ચેપ્ટર છે સંભદ્રવમ, એનો સામાન્ય અર્થ થાય સાથે બોલવું, બરાબર છે. તો એના વિશે આપણે વેદની માહિતી પ્રાપ્ત કરતા હતા. એના પહેલા વિડિયો લેક્ચર ની અંદર આપણે વેદ શું છે એ સમજતા હતા. એમાં આપણે સૌથી પહેલા એ ઋગ્વેદ છે, બરાબર છે, એ ઋગ્વેદ વિશે આપણે જાણ્યું કે ઋગ્વેદ છે, એનું સાચું નામ ઋગ્વેદ હતું. આ ફરીથી રિપીટ કરવા એટલે આપણે મગજની અંદર લાઈટ થઈ જાય, યાદ આવી જાય. તમને બધાને યાદ તો હશે જ, પરંતુ ફરીથી એકવાર આપણા મગજની અંદર યાદ આવી એટલા માટે કે ઋગ્વેદ છે, એનું સાચું નામ છે ઋગ્વેદ. ઋગ્વેદનો ઋગ્નો અર્થ થાય સનાતન શક્તિ, કે જે સનાતન સત્ય છે. ની કોણ છે? તો ભગવાન એક જ, પરમાત્મા એક જ, ઋગ્વેદ. એના બે ભાગ બરાબર છે, પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ. તો ઋગ્વેદ ની અંદર એક વિદ્યા છુપાયેલી છે, જેની વિદ્યાનું નામ છે ગાંધર્વ વિદ્યા. ગાંધર્વ વિદ્યા છે એક શાસ્ત્ર છે, સંગીત શાસ્ત્ર. અને સંગીત શાસ્ત્રના જે સાર સૂરો છે, સારેગામા પધનિષ, એના વિશે આપણે જોયું. ત્યાર પછી કે એના બીજા ભાગની અંદર જોઈએ ઋગ્વેદમાં તો કે 10 મંડળ છે, એની અંદર 180 થી વધારે સૂક્તો છે, અને એમાં કે 10,000 થી વધારે મંત્રો રહેલા છે, બરાબર ને. એના બે ભાગ કહેલા હતા આપણે, ઋગ્વેદ છે અને બે ભાગ કીધું હતું ને આગલા લેક્ચરમાં તમને, કે આપણે 10 માંની જે ટેક્સ્ટ બુક છે એના પહેલા જે સંસ્કૃત ની ટેક્સ્ટ બુક છે એમાં 20 ચેપ્ટર છે, એમાં જે પહેલા 1 થી 10 ચેપ્ટર છે એને પૂર્વાર્ધ કહેવાય, 11 થી 20 ચેપ્ટર છે એને ઉત્તરાર્ધ કહેવાય, બરાબર. એવી જ રીતે ઋગ્વેદના બે ભાગ પડ્યા, પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ. પૂર્વાર્ધ ની અંદર દેવોની સ્તુતિ એટલે કે દેવ સ્તુતિ, જેમાં ઇન્દ્ર, અગ્નિ, યમ, વરુણ વગેરે દેવોની સ્તુતિઓ છે. અને ઉત્તરાર્ધની અંદર તો કે સામાજિક પ્રણાલી કે ઋગ્વેદ કાલીન સમાજ કેવો હતો, ઋગ્વેદ કાલીન સમાજ કેવો હતો એનું વર્ણન, તો કે 4 વર્ણ, 4 આશ્રમ અને 4 પુરુષાર્થ. તો 4 વર્ણ ક્યાં ક્યાં મેં બોલ્યો તો ત્યારે તમને બધાને યાદ આવી જશે, જો હું બોલું છું પાછા ફરીથી. 4 વર્ણ ક્યાં? તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર, આ 4 વર્ણો હતા. ત્યાર પછી તો કે 4 આશ્રમો, 4 આશ્રમો ક્યાં ક્યાં? તો કે સૌથી પહેલા બ્રહ્મચર્ય આશ્રમ, બીજા નંબરનો તો કે ગૃહસ્થ આશ્રમ, ત્રીજા નંબરનો તો કે વાનપ્રસ્થ આશ્રમ, અને ચોથો તો કે સંન્યાસ આશ્રમ. તો 1 થી જે 25 વર્ષનો છે એને બ્રહ્મચર્ય આશ્રમ કહેવાય. 1 થી 25 વર્ષનો જે આપો 100 વર્ષનો આયુષ્ય હોય એના 4 વિભાગ પાડીએ, તો 1 થી 25 વર્ષ બ્રહ્મચર્ય આશ્રમ એટલે કે એમાં ભણવાનું ફક્ત. બીજું 26 થી 50 વર્ષ બરાબર એને શું કહેવાય? તો કે એને કહેવાય ગૃહસ્થ આશ્રમ. તો કે યોગ્ય ઉંમર થાય એટલે કે આપણા પિતાજી છે મમ્મી પપ્પા છે આપણને યોગ્ય કન્યા સાથે પરણાવે, અને પછી આપણે સંતાન થાય, મકાન લઈ, ઘર લઈ, એ ગૃહસ્થ આશ્રમ. ત્યાર પછી નો ત્રીજો 51 થી 75 તો કે વાનપ્રસ્થ આશ્રમ, એટલે કે જંગલમાં જઈ અને ભગવાનની પ્રાર્થના કરવાની. કેના માટે પ્રાર્થના કરે? તો કે આપણા પરિવાર માટે નહીં પણ સમાજના કલ્યાણ માટે થઈ અને પ્રાર્થના કરવાની. અને ચોથો તો કે સંન્યાસ આશ્રમ, એટલે કે એમાં સંન્યાસી બની જવાનું, નહીં ભણવાનું, નહીં ઘરની કોઈ ચિંતા કરવાની, નહીં સમાજની, ફક્ત અને ફક્ત આત્મ કલ્યાણાર્થે ભગવાનને ભજવાના, એ સંન્યાસ આશ્રમ. એટલે કે 4 આશ્રમ અને 4 પુરુષાર્થ, બરાબર છે. કે કે પુરુષાર્થ? તો કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પુરુષાર્થની સિદ્ધિ કરવી. આવો સમાજ હતો ઋગકાળીન, જે સમાજ હતો ને આવો સમાજ હતો. આપણે ત્યાં સુધી ભણ્યા હતા, આપણે જોયું હતું, અને મેં તમને કીધું હતું કે આ આખો જે ચાર્ટ હતો બરાબર છે, એ ચાર્ટને તમારે પેપર બુક ની અંદર પણ ઉતારવાનો છે અને બુક માં પણ એક વખત લખવાનો છે, જેથી કરીને આપણે જ્યારે પણ વૈદિક સાહિત્યનો ઇતિહાસ પૂછે ને તો આપણને ખૂબ જ સહેલાઈથી સમજી શકીએ, બરાબર છે. એટલા માટેથી અને હવે આગળ જોઈએ કે પહેલાના સમયની અંદર એક જ વેદ હતો, એનું નામ હતું ઋગ્વેદ. પહેલાના સમયમાં કેટલા વેદ હતા? તો કે એક જ વેદ હતો, ફક્ત અને ફક્ત ઋગ્વેદ, બરાબર. ઋગ્વેદ એક જ હતો, પરંતુ ઋગ્વેદના મંત્રો ખૂબ જ અઘરા હતા, કે ભાઈ એને સમજવા બહુ મુશ્કેલ હતું. જો કે મંત્ર બધા સમજવા બહુ મુશ્કેલ છે, પણ ઋગ્વેદના મંત્રો જે ઉચ્ચાવો છે એને સમજવી ખૂબ જ અઘરી હતી. એટલે શું કહ્યું? તો કે વેદ વ્યાસ નામના ઋષિ થયા. ક્યાં ઋષિ થયા? તો કે વેદ વ્યાસ, એ વેદ વ્યાસ નામના જે ઋષિ થયા ને એમણે શું કહ્યું? તો કે ઋગ્વેદ છે ને એને સેવે કરવા માટે થી અને ઋગ્વેદનું છે ને વ્યાસ કર્યો એટલે વિસ્તાર વધાર્યો, એટલે એક વેદ હતો ને એમાંથી વેદ વ્યાસ બે વેદો રચી દીધા, બરાબર. જેનું નામ પડ્યું યજુર્વેદ અને સામવેદ, જેનું નામ પડ્યું યજુર્વેદ અને સામવેદ,
બરાબર છે તો પહેલા એક વેદ હતો પછી વેદ વ્યાસ છે બે વેદોની એ ઋગ્વેદમાંથી બે વેદોની રચના કરી એમાં પહેલો બનાવ્યો યજુર્વેદ બીજો બનાવ્યો સામવેદ એટલે જે કેટલા વેદો થયા તો કે ત્રણ અને પછી એને શું કહેવાનું તો કે વેદ ત્રયી જો અહીંયા લખ્યું છે શું કહેવાનું તો કે વેદ ત્રયી બરાબર છે આ જે ત્રણ વેદ છે ને ઋગ્વેદ યજુર્વેદ અને સામવેદ બરાબર છે આને શું કહેવાય તો કે વેદ ત્રયી એટલે કે ત્રણ જ વેદો હતા પેલા એક જ વેદ હતો એક વેદમાંથી બે વેદ બન્યા બરાબર છે બીજો યજુર્વેદ અને ત્રીજો સામવેદ હવે જે રીતે આપણે ઋગ્વેદના વિભાગો જોયા હતા બરાબર છે પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ એવી જ રીતે યજુર્વેદની અંદર પણ બે વિભાગો રહેલા છે યજુર્વેદની અંદર જે બે વિભાગો છે એમાં એકનું નામ છે શુક્લ યજુર્વેદ અને બીજાનું નામ છે કૃષ્ણ યજુર્વેદ એકનું નામ છે શુક્લ યજુર્વેદ અને બીજાનું નામ છે કૃષ્ણ યજુર્વેદ બરાબર છે તો શુક્લ એટલે યજુર્વેદ એટલે શું અને કૃષ્ણ યજુર્વેદ જો મેં યજુ છે ને શોર્ટમાં લખ્યું છે યજુ પછી આમ શોર્ટ એટલે વેદ બરાબર અને અહીંયા કૃષ્ણ પછી યજુ એટલે વેદ શુક્લ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ તો આપણે એના બે વિભાગ છે બરાબર છે તો શુક્લ યજુર્વેદમાં શું છે અને કૃષ્ણ યજુર્વેદમાં શું છે આપણા મને એક પ્રશ્ન થવો જોઈએ ભાઈ ઋગ્વેદ છે એના બે વિભાગ કયા તો પછી શુક્લ યજુર્વેદની અંદર શું છે અને કૃષ્ણ યજુર્વેદની અંદર શું છે તો આપણે જોઈએ તો કે શુક્લ યજુર્વેદની અંદર ત્રણ વસ્તુનું વર્ણન છે કેટલી વસ્તુનું વર્ણન તો કે ત્રણ વસ્તુનું વર્ણન છે શુક્લ યજુર્વેદની અંદર ત્રણ વસ્તુનું વર્ણન છે એમાં પહેલું જીવ જીવાત્મા બરાબર છે આપણા શરીરની અંદર અથવા તો દરેક પ્રાણીઓની 84 લાખ યોની છે એની અંદર બધાની અંદર જે જીવ રહેલો છે બરાબર છે કે જીવ વગર કોઈ પણ પ્રાણી કે મનુષ્ય આપણે મનુષ્ય છે ને એક પ્રકારનું સામાજિક પ્રાણી જ છીએ બરાબર છે તો એની અંદર જે જીવ છે જીવ વગર જીવન શક્ય નથી તો જીવ કેવો છે જીવ એટલે શું બરાબર છે ગીતાજીમાં કીધું કે આત્મા એ જ પરમાત્મા છે બરાબર આપણો જીવાત્મા છે ને એ જ પરમાત્મા છે જીવને કોઈ દિવસ ગીતાજીમાં કીધું કે વાંસાસી જીવનાની યથા વ્યાલે બીજા અધ્યાયમાં કીધું ભગવાન કૃષ્ણે પોતાના મુખે કે જીવ છે ને બરાબર છે એ કેવું કામ છે તો કે એને કોઈ પવન છે બરાબર છે એ પવન દ્વારા એને બરાબર છે કોઈ પવન લગાડી નથી શકતા કોઈ અગ્નિ એને બાળી નથી શકતો કોઈ પવન એને સૂકવી નથી શકતો કોઈ શસ્ત્ર એને કાપી નથી શકતું આત્મા છે એ કેવો છે તો કે પરમાત્માનો આત્મા એ જ પરમાત્મા અને જીવાત્મા જે છે બરાબર છે કેવો છે તો કે જીવાત્મા શું કામે કહેવાય તો કે જેના શરીરની અંદર આત્મામાં જીવ છે જે જીવની અંદર આત્મામાં જીવ છે ત્યાં સુધી જે જીવાત્મા કહેવાય અને જીવાત્માથી જીવ નીકળી ગયો બરાબર છે આત્મા ઉડી ગયો એટલે એ સીધો શું થઈ ગયો તો કે પરમાત્માની અંદર વિલીન થઈ ગયો એ કેવો છે શું છે બહુ ડીપમાં એ જીવ તત્વ શું છે એ શુક્લ યજુર્વેદની અંદર સમજે ત્યાર પછી બીજું છે જગત તમે હું રહીએ છીએ તમે અને હું રહીએ છીએ પણ આ જગત છે એને કદાચ આપણે થોડુંક જ જોયું છે થોડી વસ્તુથી જાણીએ છીએ પણ આખે આખું જગત કેવું છે જોયું છે તમે મેં ક્યારે તો કે નહીં શક્ય હોય ને કદાચ આપણે ઈચ્છા ધરાવીએ ને તો એ સંપૂર્ણ જગત આપણે જોઈ શકતા નથી સંપૂર્ણ જગત જગતની અંદર કેવું બધું સરસ મજાનું ભગવાને બનાવ્યું છે બરાબર છે તો એ પણ આવશે આપણા મંત્ર આપણે જયારે ભણશું ત્યારે એમાં પૃથ્વીનું વર્ણન આવશે ત્યારે આપણે એને કરશું પણ જગત એટલે કે જે સમગ્ર જીવ સૃષ્ટિ સમગ્ર જીવ સૃષ્ટિ છે એને રહેવા માટેનું જે સ્થાન એનું નામ જગત એનું નામ જગત બરાબર અને ત્રીજું વર્ણન છે જગદીશ જગદીશ એટલે કે ભગવાન જગત ઈશ એની સંધિ છૂટી પાડીએ ને તો એમ થાય કે જગત પ્લસ ઈશ બરાબર છે એટલે તમ દ થઈ જાય બરાબર છે અને જગદી ઈશ બરાબર એટલે કે જગત ઈશ બરાબર જગદીશ એટલે કે ભગવાન સ્વયં પ્રભુ પરમાત્મા એને આપણે ઘણા બધા નામ ઓળખીએ કોઈ કૃષ્ણ કોઈ રામ કોઈ માતાજી જે નામે જે ધર્મની અંદર શ્રદ્ધા હોય એ પરમાત્મા બરાબર છે અખિલ બ્રહ્માંડનો નાયક આખા બ્રહ્માંડનો જે નાયક છે એ ભગવાન છે બરાબર છે એના વિશે બરાબર છે આની અંદર સમજાવવામાં આવ્યું એટલે કે શુક્લ યજુર્વેદ એના બે વિભાગ શુક્લ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ તો શુક્લ યજુર્વેદની અંદર શું આવ્યું તો કે જીવ જગત અને જગદીશ એની વિસ્તૃત માહિતી જો આપણે એના વિશે જાણવું હોય ને ઈચ્છા થાય ને તો ક્યારેક શુક્લ યજુર્વેદ આપણે ગોતી અને એની અંદર વાંચન કર્યું કે જો કે મંત્રો તો ન સમજાય પરંતુ કોઈ એની ટીકા મળી જાય એનો અનુવાદ મળી જાય અત્યારે તો બજારમાં ઉપલબ્ધ છે જ બરાબર છે તો જે એનો જે ટીકા મળે તો એની અંદર આપણને ઈચ્છા જાણવાની થાય તો જીવ જગત અને જગદીશ આ ત્રણેય વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવી શકીએ
એ કેવા છે તો કે શુક્લ યજુર્વેદનો એ પૂર્વાર્ધ બરાબર જે આપણે ઋગ્વેદમાં જોયું હતું ને ઋગ્વેદના બે ભાગ છે પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ એટલે યજુર્વેદનો જે પૂર્વાર્ધ છે બરાબર છે એની અંદર શુક્લ યજુર્વેદ છે એ શુક્લ યજુર્વેદની અંદર જીવ જગત અને જગદીશ એનું આખે આખું વર્ણન છે ત્યાર પછી જોઈએ તો કે કૃષ્ણ યજુર્વેદ યજુર્વેદનો બીજો ભાગ ઉત્તરાર્ધ ભાગ એની અંદર શું છે તો કે એની અંદર છે કર્મકાંડ 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 એટલે શું તો કે ધાર્મિક કાર્યો યજ્ઞ વગેરે ધાર્મિક કાર્યો યજ્ઞ વગેરે ધાર્મિક કાર્ય આપણે ઘરે કંઈ પણ નવી વસ્તુ કરીએ તો આપણા ધર્મની અંદર આપણા હિન્દુ સનાતન હિન્દુ ધર્મની અંદર પરંપરા છે ને કે ભાઈ યજ્ઞ કરીએ ભૂમિ પૂજન કરીએ સત્યનારાયણની કથા કરીએ ભાગવત સપ્તાહ કરીએ આવા બધા જે કાર્યો છે ને ધાર્મિક કાર્યો વિધિ વિધાન જેને કહેવામાં આવે કે આપણા વેદોના વિધિ વિધાનો બરાબર છે એનું નામ એ કર્મકાંડ બરાબર છે એ કોણ કરે તો કે જે પણ કોઈ બ્રાહ્મણનો દીકરો હોય જે કોઈ બ્રાહ્મણનો દીકરો હોય એને એમ થાય કે મારે મારો પોતાનો સ્વધંધો બ્રાહ્મણનો મુખ્ય ધંધો શું એ તો કે કર્મકાંડ બરાબર છે તો કોઈ બ્રાહ્મણના દીકરાને થાય મારે કર્મકાંડ જ કરવું છે તો એ શું કરે તો કે પાઠશાળામાં ભણવા જાય બરાબર છે ઋગ્વેદકાલીન જે સમાજ હતો ને એમાં જે વર્ણો હતા બધા ભણવા જતા આશ્રમમાં એમ અત્યારે પણ આપણા ગુજરાતની અંદર ઘણી બધી પાઠશાળાઓ છે કે જે બ્રાહ્મણના છોકરાઓને ભણાવવામાં આવે એની વિધિ પોતાની બરાબર છે તો એની અંદર કર્મકાંડ શીખવવામાં આવે ગુરુજીને આશ્રમમાં જાય જેને કહેવાય પાઠશાળા બરાબર છે એ પાઠશાળામાં ભણવા જાય આઠ વર્ષ દસ વર્ષ અભ્યાસ કરે અને ગુરુજીના વાણી વડે જ્ઞાન વડે અને એના આશીર્વાદથી એ કર્મકાંડની અંદર એકદમ કર્મકાંડની અંદર એકદમ એમ કહીએ ને આપણે તો ખૂબ જ જ્ઞાની બની જાય શું બની જાય ખૂબ જ જ્ઞાની બની જાય હોશિયાર બની જાય અને પછી સમાજમાં આવી અને એક પણ એ કર્મકાંડ પણ એક આપણા સામાજિકનો પાયો છે કર્મકાંડ શું છે તો કે આપણે સમાજનો પાયો છે કોઈનો જન્મ થાય તો જન્માક્ષર બનાવીએ એનું રાશિ પ્રમાણે નામ કઢાવવું આ બધી વસ્તુ કેમ આવે તો કે કર્મકાંડની અંદર આવે અને જ્યારે માણસ મૃત્યુ પામે ત્યારે એનો લાસ્ટ અગ્નિ સંસ્કાર એટલે અંત્યેષ્ટિ સંસ્કાર કરવો હોય ત્યારે પણ બ્રાહ્મણની જરૂર પડે છે આપણે ક્રિયા કરીએ ને બરાબર છે એટલે કર્મકાંડ એટલે બીજું નામ એવું પણ કહી શકીએ ક્રિયા અને કર્મ ક્રિયા અને કર્મ એની અંદર ધાર્મિક કાર્ય બરાબર છે અને જે આપણા વેદોની અંદર પિતૃ કાર્ય વગેરે જે કાર્યોનો ઉલ્લેખ છે કે મરેલા આત્મા પાછળની વિધિ એ બધી વિધિઓ એ કર્મકાંડની અંદર આવે છે બરાબર છે એટલે કે કૃષ્ણ યજુર્વેદની અંદર કર્મકાંડ અને ધાર્મિક યજ્ઞ વગેરે વિધિ વિધાનો આપેલા છે ત્યાર પછી જે ત્રીજો વેદ હતો એનું નામ છે સામવેદ ત્રીજા વેદનું નામ શું છે સામવેદ બરાબર છે સામવેદ છે ને એને શું કહેવામાં આવ્યું ખબર છે એને સંગીતની ગંગોત્રી સંગીતની ગંગોત્રી કહેવામાં આવી છે કે અહીંયા આપણે જોયું હતું ને કે ઋગ્વેદની અંદર આપણે પહેલા ચાર્ટની અંદર જોઈએ નજર કરીએ તો કે ઋગ્વેદની અંદર એક ગાંધર્વ વિદ્યા છુપાયેલી હતી એ ગાંધર્વ વિદ્યામાં એક સંગીત શાસ્ત્ર હતું એમાં 700 હોય એટલી માહિતી હતી પરંતુ આ બધી માહિતી ટોટલી માહિતી બરાબર છે એ કેમાં છે તો કે સામવેદની અંદર એટલા માટે જ સામવેદને શું કહી શકાય તો કે સંગીતની ગંગોત્રી સામવેદને શું કહી શકીએ આપણે તો કે સંગીતની ગંગોત્રી છે સરસ મજાનું સંગીત એટલું બધું કે સંગીતના સૂરોથી લઈ અને એ સંગીતના રાગોને ક્યારે ગાવા કેવી રીતે ગાવા કેમ ગાવા ક્યાં સમયે ગાવા એ બધું વર્ણન આખે આખું બરાબર છે એ સામવેદની અંદર આ કર્યું છે એટલા માટે એને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે ત્યાર પછી આ જે ત્રણેય વેદો થયા પેલા એક વેદ હતો ઋગ્વેદ એમાંથી વેદવ્યાસે બે વેદોની રચના કરી યજુર્વેદ અને સામવેદ એટલે એના ત્રણ વેદ એનું નામ આપવામાં આવ્યું વેદત્રયી શું નામ આપવામાં આવ્યું વેદત્રયી પછી ત્રણ જ વેદો હતા કેટલા વેદો હતા ત્રણ જ વેદો આપણે એમ થાય કે અમે તો એવું આપણે તો જાણીએ આપણે ધર્મ કે ચાર વેદો છે તો કે પહેલા એક જ વેદ હતો પછી એમાંથી બે વેદ થયા એટલે વેદત્રયી કહેવાના પછી ઘણા બધા વર્ષો વયા ગયા ઘણા બધા વર્ષો વીતી ગયા અને પછી બે ઋષિ થઈ ગયા એક અથર્વા અને અંગિરા નામના બે ઋષિ થયા અથર્વા ઋષિ અને એક અંગિરા ઋષિ એ જંગલમાં ગયા તપ કરવા માટેથી અષ્ટાંગ યોગ સાધના સમાધિ બધું કર્યું અને એના દ્વારા અષ્ટાંગ યોગને સાધી અને પછી ભગવાનની ભક્તિમાં લીન થયા અને પરમાત્માનું ધ્યાન ગયું અને પરમાત્માનું ધ્યાન ગયું એટલે તરત જ પરમાત્મા એના પ્રકાશ મૂક્યો પ્રકાશ મૂક્યો અને પ્રકાશ સ્વરૂપે મંત્રનું જ્ઞાન થયું અને જે જ્ઞાન થયું એનું નામ આપવામાં આવ્યું અથર્વવેદ
સંતાન એનું નામ શું કહ્યું તો કે અથર્વવેદ એટલે વેદો હતા ત્રણ અને કેટલા થયા ચાર તો એની અંદર અથર્વવેદની અંદર પાછું ઘણું બધું જાણવા જેવું અથર્વવેદની અંદર પાછું આ કેમ ત્રણે વેદોમાં જાયને એમ અથર્વવેદની અંદર ઘણું બધું જાયને એવું શું તો કે સૌથી પહેલા જોઈએ તો કે વાસ્તુ શાસ્ત્ર કે ભાઈ ઘર છે તો એને કઈ ડિઝાઇનથી બનાવ્યું વાસ્તુ શાસ્ત્ર બરાબર છે આપણે ડિઝાઇન નથી એના વિશે આપણે ભણ્યા આમાં જ આવશે પાછું કે એની ડિઝાઇન બનાવવાનું આવે પણ વાસ્તુ શાસ્ત્ર છે તો કે ભાઈ અગ્નિ ખૂણાની અંદર રસોડું હોવું જોઈએ ઈશાન ખૂણામાં મંદિર હોવું જોઈએ ઉત્તર દિશાની અંદર તિજોરી હોવી જોઈએ પૈસા વધારે આવે એટલા માટે થઈ આ બધું વાસ્તુ શાસ્ત્રનો નિયમ આખ્યા બધું વાસ્તુ શાસ્ત્ર અથર્વવેદમાં ત્યાર પછી જ્યોતિષ કે નવ ગ્રહ સૂર્ય ચંદ્ર મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રાહુ અને કેતુ આ સિવાય એના નવ પ્રત્યાધિ દેવ એના નવ અત્યાધિ દેવ એમ કરી અને આકાશમાંડળની અંદર કુલ 45 ગ્રહો છે આપણે નવ ને જ જાણીએ છીએ પણ 45 ગ્રહો કે એને આખો ચાર્ટ કે જે કોઈ બાળકનો જન્મ થાય આ જીવ પરમાત્માનો પરમાત્મા રૂપ કોઈ પણ જીવને એ મોકલે એટલે ગ્રહોની સ્થિતિ જે હોય આકાશમાં એના દ્વારા આખો ચાર્ટ તૈયાર કરવામાં આવે અને એનું નામ આપવામાં આવે જન્મ કુંડળી જન્માક્ષર અને પછી જન્માક્ષર પર એનું ભાગ્ય નક્કી થાય એ જ્યોતિષ વિદ્યા ત્યાર પછી શિલ્પકલા શિલ્પકલા એટલે શું તો કે ગ્રહોનું મોટી મોટી બિલ્ડિંગોનું નિર્માણ કરવું આપણે સાયન્સ ની અંદર ભણતા હોય બરાબર છે એ ગ્રુપ ની અંદર સંકલન અને વિકલન નામના બે ચેપ્ટર આવે બરાબર છે સંકલન અને વિકલન એ પૂરું થઈ જાય ભણી ગયા પછી આપણે આગળ જઈએ કોલેજ માટે આર્કિટેક્ટ એન્જિનિયર બનીએ આર્કિટેક્ટ એન્જિનિયર બનીએ પછી એના દ્વારા સરસ મજાના નકશા બનાવીએ ડિઝાઇન બનાવીએ મકાન કેવું હોવું જોઈએ એ શિલ્પકલા વર્ણન અથર્વવેદમાં અને ત્યાર પછી તો આ મહત્વ મંત્ર તંત્ર ગુપ્ત જાદુ વિધિ મંત્ર તંત્ર જાદુ વિધિ એટલે કે પાણીમાં ચાલવું આકાશમાં ઉડવું બરાબર છે ગુપ્ત થઈ જવું એટલે અલોપ થઈ જવું બરાબર છે કોઈને વશીકરણ કરી લેવું બરાબર છે આ બધી વિદ્યા કેમાં આપવામાં આવી છે અથર્વવેદમાં એટલે કે કુલ કેટલા વેદ થયા ચાર પેલા એક જ વેદ હતો એક વેદમાંથી વ્યાસ ઋષિએ બે વેદોની રચના કરી જે કે યજુર્વેદ અને સામવેદ અને પછી ઘણા બધા વર્ષો પછી અથર્વ અને અંગિરા ઋષિએ તપ કર્યું અને તપ દ્વારા બરાબર છે જે કઈ જ્ઞાન ઉત્પન્ન થયું એના દ્વારા રચાયો અથર્વવેદ એટલે આપણે શું કહી શકીએ આપણે શું કહીએ તો કે ભાઈ વેદોની રચના કોણે કરી તો કે ઋષિઓએ તો કે નહીં ખોટું પડે વેદોની રચના કોણે કરી ઋષિએ તો કે ના એ ખોટું પડે વેદોની રચના ઋષિએ કરી નથી તો કોની તો કે વેદો કેવા છે તો કે અપૌરુષેયાઃ વેદાઃ વેદો કેવા છે અપૌરુષેયાઃ બરાબર છે તો ઋષિને આપણે એમ કહી કે ભાઈ ઋષિ તપ કરવા ગયા હતા તમે શરમણે કીધું ઋષિ તપ કરવા ગયા હતા એને જ્ઞાન થયું એમણે વેદોની રચના કરી તો કે નહીં જો આપણે સાયન્સ ની અંદર ભણી ગયા બરાબર કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળના રચયિતા કોણ આપણે એવું કહીએ તો આપણા મનમાં શું આવે છે તો કે ન્યૂટન આપણે કહી દઉં તો હકીકતમાં છે ને ગુરુત્વાકર્ષણ બળના રચયિતા ન્યૂટનને ન કહેવાય શું કામે તો કે જે ન્યૂટનનો જન્મ નહોતો ત્યારે શું પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળ નહોતો ત્યારે મેળી ઉપરથી કોઈ પડતો હતો ઉપર જતો મેળી ઉપરથી કોઈ પડતો હતો હું સીધો ઉપર જતો ન્યૂટન નહોતો ત્યારે મેળી ઉપરથી પડતા નીચે જ જતા આ પછી ઊંચી મેળી હોય તો કઈ ઉપર ગયો છે એ વસ્તુ બીજાને બની છે પણ પહેલા તો નીચે જ પડતો બરાબર છે તો ન્યૂટનને શું કીધું તો કે ન્યૂટને છે ને કીધું કે ભાઈ આ પૃથ્વી છે એની અંદર ઘણી બધી પ્રચંડ શક્તિઓ રહેલી છે અને સૌથી વધારે શક્તિ તો આકર્ષણ શક્તિ છે બરાબર એટલે કે ગુરુ એટલે કે મોટું અને આકર્ષણની શક્તિ એટલે એનું નામ આપી દીધું ન્યૂટને ગુરુત્વાકર્ષણ બળ એટલે ન્યૂટન આપણે શું કહી શકીએ કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ છે એવું સાબિત કર્યું કોની તો કે એને ન્યૂટન કહી શકે બરાબર છે એ સાબિત ત્યાં સુધી આપણે ખબર નથી પૃથ્વીમાં ગુરુત્વાકર્ષણ બળે છે પરંતુ એ સાબિત કર્યું એટલે આપણે એને કહી શકીએ સાબિત કરતા પણ તો કે ન્યૂટન પણ એ તો હતું જ પહેલેથી એમ ઋષિઓ છે એને શું કહી શકીએ તો કે મંત્ર દ્રષ્ટા યાદ રાખજો ખાસ એમસીક્યુ માટે આ વારે વારે પૂછાય છે બરાબર છે તો કે વેદોના જે રચયિતા છે એને શું કહી શકાય તો કે મંત્ર દ્રષ્ટા બીજો એમસીક્યુ એવો પૂછાઈ શકે તો કે મંત્ર દ્રષ્ટા એટલે શું તો કે ઋષિઓ ત્રીજો તો કે ઋષિઓને આપણા વેદોમાં શું કહેવામાં આવે છે મંત્ર દ્રષ્ટા આ ખાસ યાદ રાખવાનું છે આ એમસીક્યુ માટે પૂછાય છે બરાબર છે એટલે કે આ એમસીક્યુ માટે પૂછવાનું એટલે કે વેદોના જે રચયિતા છે એ ઋષિ નથી પણ મંત્ર દ્રષ્ટા ઋષિ છે બરાબર એટલે એમસીક્યુ પણ આ જે બધું છે આ બધું ઋગ્વેદ એક વેદ હતો એમાંથી બે વેદ થયા બેમાંથી ત્રણ થયા ત્રણમાંથી ચાર થયા અને જે આખે આખું જે ચાર તૈયાર છે ને આને શું કહેવામાં આવે ખબર છે તો કે આને કહેવામાં આવે કે વૈદિક સાહિત્યનો ઇતિહાસ શું કહેવામાં આવે તો કે વૈદિક સાહિત્યનો ઇતિહાસ આપણી જે ભારતીય સંસ્કૃતિ છે જે પરંપરા છે એનો ઇતિહાસ આને કહેવામાં આવે આ બધું ભેગું થાય ને લાને કેવા આવે કે વૈદિક સાહિત્યનો ઇતિહાસ તો આપણે આજે ભણ્યા કે આખે આખો વૈદિક સાહિત્યનો ઇતિહાસ
તો આજના દિવસે હોમવર્ક ની અંદર ફક્ત અને ફક્ત એટલું જ કે મે તમને આના પહેલાના લેક્ચરમાં કીધું હતું કે ઋગ્વેદનો પ્રાક આપણો ચાક છે બરાબર પહેલાના વિડિયોમાં કીધું હતું કે એનો ચાક તમારે બે વખત લખવાનો તો આ વખતે શું કરવાનું તો કે આખા ઋગ્વેદનો ચાક તો તમે લખેલો છે જ પણ એની સાથે શું કરવાનું તો કે જે આ ઋગ્વેદ પછીના જે વેદો છે યજુર્વેદ સામવેદ બરાબર છે એના બે વિભાગ યજુર્વેદના વિભાગ શુક્લ યજુર્વેદ કૃષ્ણ યજુર્વેદ બરાબર છે આ આખા કો જે ચાક છે અહીંથી અહીં સુધીનો બરાબર છે એ આપણે ઓની સાથે જોડી દેવાનું જે પહેલા ચેપ્ટર ની અંદર પહેલા વિડિયો ની અંદર આપણે જે ઋગ્વેદ નો ચાર્ટ બનાવ્યો એની હારોહાર આટલા ચાર્ટ ની અંદર જોડી દેવાનો એ જ આપણું આજનું હોમવર્ક બરાબર છે અસ્તુ જય શ્રી કૃષ્ણ